नमस्कार विद्यार्थी मित्रों, आज धोरण त्रणनी अंदर हिंदी विषय की अंदर आप प्रकरण पांच शीखवाना छे। एमा पक्षीओना नाम हिंदी में लखो एने आपणे सौथी पक्षीओना नाम आपणे हिंदी में लखो ए हूँ तमने पछी शीखवाड़ी दईश के मान लो कि पोपट होय तो तोता छे ए बधु ए पण आपणे पहेला जोई लईए। चालो प्रकरण पांचनुं नाम पण तमने पक्षी ज छे એમાં તમને જોવા હોય છે કબૂતરનું કબૂતર જ થશે હિન્દી અને ગુજરાતી, પોપટ તો તોતા, ઘુવડ તો ઉલ્લુ, બતક તો બથક, મોર તો મોર, ચકલી તો ચીડિયા, કોયલ તો કોયલ અને બગલો તો બગુલા, કુકડો તો મુર્ગા, ગીધ તો ગીધ, સંભળી તો ચીલ અને લક્કડખોદ એટલે લક્કડ, કઠફોડા અને ખાસ બીજા અગત્યના સાહમૃગને શુતુરમૃગ કહેવાય છે અને લાવરીને લવા અને સારસને સારસ જ કહેવાય છે। આ થયા પક્ષીઓના નામ, આનો પણ એક ફોટો મોકલીશ તમારી જાણ માટે। હવે આપણે આગળ જોઈએ તો ખાલી જગ્યા પૂર્વમાં ડાલ પર ખાલી જગ્યા બેઠી હે તો ત્યાં જવાબ આવશે ચીડિયા બેઠી હે। શું આવે? ચીડિયા એટલે ચકલી, ચીડિયા બેઠી હે। બીજો પ્રશ્ન છે ખાલી જગ્યા કાલી હોતી હે તો કોણ કાલી હોતી હે? કોયલ કાલી હોતી હે। તાલાબ મેં ખાલી ગયા તેરતા હે તો તાલાબ મેં બતક, આપણે જોઈએ છે તળાવમાં બીજું તો ઘણું બધું તરે છે પણ અહીંયા આપણે પક્ષીઓનું જ નામ આપણે લખવાના છે એટલે કે બતક લખીશું। ખાલી જગ્યા નાચતા હે, કોણ નાચતા હે? જબ બારિશ હોતી હે તો કોણ નાચતા હે? તો મોર નાચતા હે। આંગન મેં ખાલી ગયા આયા હે તો આંગન મેં કબૂતર આયા હે એટલે આંગણામાં ખાલી જગ્યા આવ્યું છે તો કબૂતર આયા હે। છઠ્ઠી ખાલી જગ્યા છે ખાલી જગ્યા હરે રંગ કા પક્ષી હે તો કોણ? તોતા, હરે એટલે લીલો લીલા રંગનો પક્ષી, કયું છે? તો તોતા, પોપટ, બરાબર છે। પછી છે આડાઅવળા શબ્દોનું શુદ્ધ લખો, આડાઅવળા શબ્દો હોય એને આપણે શુદ્ધ લખવાના છે। માન લો કે અહીંયા લખેલું છે તર બુક તો અહીંયા કબુ તર, પછી લયકો તો એનું લખેલું છે કોય લ, પછી તાતો, તાતોનું આપણે થશે તો તા, પછી યાડીચી તો એનું ચીડિયા, ગુબલા તો બગુલા, બરાબર છે। આ તમારે આડાવાળા શબ્દો લખેલા હોય એને આપણે સાચા શુદ્ધ શબ્દોમાં લખવાના છે। પછી આગળ આપણે જોઈશું શ્રુતલેખન। શ્રુતલેખનની અંદર બતક, કોયલ, ઉલ્લુ, મુર્ગા, ચીડિયા, બગુલા, સારસ, શુતુરમૃગ, બરાબર છે। આ બધા શ્રુતલેખનની અંદર તમારે આનું લખવાનું છે। સાથે સાથે પછી હું એક અનુલેખન આપીશ એ તમારે લખી લેવાનું છે કે અનુલેખનમાં એવું છે કે ભાઈ મોર વિશે લખવાનું આવે છે કે મોર સુંદર પક્ષી હે, બીજું ચીડિયા ચીંચી કરતી હે, ત્રીજું છે કોયલ કી આવાજ સુરીલી હે, ચોથું તોતા હરે રંગ કા હે, કોવા કાલા હોતા હે। આ તમારે એકદમ સારા અક્ષરે ઉપર લીટીને અડકાડીને અને આડી લીટી પણ કરવાની છે અને વચ્ચે વચ્ચે શબ્દો વચ્ચે જગ્યા પણ છોડીને સારા અક્ષર લખવાનું છે। હું આ બધાના ફોટા મોકલું છું એ તમારે જોઈ લેવાના છે અને સારા અક્ષરે આટલું તમારે લખવાનું રહેશે, બરાબર છે। આજે થોડુંક ઓછું લેસન આપીશ તમને, માત્ર ખાલી જગ્યા તમારે લખવાની છે, ખાલી જગ્યા અને આડાવાળા શબ્દો આ શ્રુત લેખનનું પછી આપણે ફરી એકવાર કરાવીશું, બરાબર છે। ફરી એકવાર પક્ષીઓની માહિતી અને આખો પાઠ ફરી એકવાર ચલાવીશું ત્યારે આ શ્રુતલેખન અને અનુલેખન લખવાનું છે। હમણાં ફક્ત તમને હું આનો ફોટો મોકલીશ એ તમારે લખવાનું રહેશે, ત્યાં સુધી મને રજા આપશો।